वडोदरानी वडोदरा जिल्लामां 13, 14 અને 15 જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જિલ્લામાં ભારે વરસાદની પગલે તંત્ર દ્વારા એલર્ટ પણ કરી દેવાયા છે લોકોને। અધિકારીઓને મુખ્ય મથક પર હાજર રહેવા માટે કલેક્ટરે સૂચના આપી દીધી છે। તાલુકા તંત્ર સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે તકેદારીના તમામ પગલાં લેવા માટે પણ સૂચિત કરાયા છે। તલાટીઓ ગામે હાજર રહે તેવો પણ આદેશ કરાયો છે। અધિકારીઓને મુખ્ય મથક પર હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે। वडोदरा थी संवाददाता मानु चावड़ा जोड़ाई चुक्या है वधु विगतों साथे। मानु, 13, 14 अने 15 जूने भारे वरसाद वरसवानी आगाही जे रीते हवामान विभाग द्वारा करवामां आवी छे, वडोदरा में तमाम तंत्र ने एलर्ट करी देवायुं छे। सौथी पहला तो सवाल आपने पूछवा मांगीश के गया वर्षे चौमासा में वडोदरा की परिस्थिति खूब ज विकट बनी हती, तंत्र आ वखते केटलुं साबदुं? तोरल गया वर्षे जे चौमासानी स्थिति वडोदरामां विकट बनी हती, पूरनी परिस्थितिनो लोकोए सामनो करवो पड्यो हतो। तंत्र अत्यारे दावा करी रह्युं छे कि प्री मॉन्सून कामगीरी करवामां आवी छे अने आ वखते पूरनी स्थितिनो सामनो न करवो पड़े एवी व्यवस्था करवाना दावा करवामां आवी रह्या छे। परंतु जे गईकाले हवामान विभागे आगाही करी छे कि आगामी 3 दिवस एटले 13, 14 अने 15 तारीखे गुजरातमां भारेथी अतिभारे वरसाद थई शके छे, एना पगले तंत्र अत्यारे साबदू बन्युं छे। ગઈકાલથી જ વડોદરામાં વરસાદની શરૂઆત થઈ હતી। ગઈકાલે રાત્રે જે વરસાદ પડ્યો, કરજણ અને પાદરા તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો, વડોદરા અને સિનોર તાલુકામાં 1-1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। અન્ય તાલુકા છે ડભોઈ, કરજણ, વાઘોડિયા, ત્યાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। ગઈકાલથી જ કલેક્ટરે આદેશ કર્યા છે તમામ અધિકારીઓને જિલ્લા મથક પોતાનું જે હેડક્વાર્ટર છે ન છોડવાના આદેશ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત જિલ્લાના તમામ તલાટીઓ છે જે ગામડામાં, એ તલાટીઓએ પોતાના ગામમાં હાજર રહેવું એવો પણ આદેશ કરવામાં આવ્યો છે। તાલુકા તંત્રને સાબદુ કરવામાં આવ્યું છે। જિલ્લાનો જે કંટ્રોલ રૂમ છે ત્યાં સતત સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે। કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય આગામી દિવસોમાં તો એને પહોંચી વળવા માટે તંત્રને સાબદુ કરવામાં આવ્યું છે। ગઈકાલે રાત્રે જે હળવો વરસાદ પડ્યો છે અને આજથી જે હવામાન વિભાગની આગાહી છે કે આગામી 3 દિવસ ભારે વરસાદ પડી શકે છે, એના પગલે તંત્રને સાબદુ કરવામાં આવ્યું છે। અને જે વડોદરાની વાત છે, વડોદરામાં પૂરની સ્થિતિની વાત છે, એના અનુસંધાને પણ કલેક્ટરના અધ્યક્ષસ્થાને તમામ પ્રકારની તૈયારીઓ છે એ કરી દેવામાં આવી છે એવો અત્યારે દાવો કરવામાં આવી રહ્યો છે। તોરલ, બિલકુલ માનુ, ખાસ કરીને વિશ્વામિત્રી નદીની આસપાસ રહેતા જે વિસ્તારો છે ત્યાંના જે સ્થાનિકો છે તે લોકોની પરિસ્થિતિ સૌથી વધુ વિકટ બનતી હોય છે, ત્યારે તંત્ર દ્વારા કોઈ ખાસ વિશેષ તકેદારીના પગલા આ વખતે ભરવામાં આવ્યા છે? તોરલ, ખાસ કરીને વિશ્વામિત્રી નદીમાં જે ઉપરથી વધારે પાણી આવે છે ને એના કારણે પૂરની સ્થિતિ ઊભી થાય છે। પરંતુ જે અઠવાડિયા પહેલા વીટીવીએ રિયાલિટી ચેક કર્યું હતું એમાં પણ જોવાયું છે ગયા વર્ષે જે વિશ્વામિત્રી હતી એ જ સ્થિતિમાં છે। અનેક લોકોએ માગણી કરી હતી કે વિશ્વામિત્રી નદીમાં જે દબાણ થયેલા છે દબાણ દૂર કરવામાં આવે, વરસાદી કાંસોની સફાઈ કરવામાં આવે, વરસાદી કાંસોમાં જે દબાણ થયા છે દૂર કરવામાં આવે, એની કોઈ પણ પ્રકારની કામગીરી કરી નથી। માત્ર ને માત્ર વરસાદી કાંસોને સફાઈ કરવાની જે કામગીરી છે કરવામાં આવી છે, એટલે જો ભારે વરસાદ પડે તો ચોક્કસ વડોદરા ઉપર પૂરની સ્થિતિ નિર્માણ થાય એવી સ્થિતિ અત્યારે લાગી રહી છે। પરંતુ તંત્ર અત્યારે સબસલામત હોય એવા દાવા કરી રહી છે। એક તરફ લોકડાઉન હતું એના કારણે મજૂરો મળ્યા નથી, નવી કોઈ કામગીરી પ્રી મોન્સૂન ને લગતી થઈ શકી નથી, પરંતુ તંત્ર અત્યારે સબસલામત છે એવું કહી રહ્યું છે અને દાવો પણ કરે છે કે અમે કામગીરી કરી છે। હવે જ્યારે ભારે વરસાદની આગાહી છે ત્યારે આગામી 3 દિવસ તંત્ર કેવી રીતે કામગીરી કરે છે એ જોવું રહેશે। તોરલ, બિલકુલ માનુ, ધન્યવાદ તમામ જાણકારી માટે। તો વડોદરામાં પણ આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। અધિકારીઓને મુખ્ય મથકે હાજર રહેવા માટે કલેક્ટરે સૂચિત કરી દીધા છે।